બે વસ્તુ એક સાથે પડી ગયા હતા એક હતો કુલંબળ અને અરે સંપર્કની રીત અને સંપર્ક વગરની રીત તો સંપૂર્ણ નવો ટોપિક ત્રણ માર્ક પૂછાયો પ્રશ્ન કુલંબ બળનું સદિશ સ્વરૂપ સમજો સૌથી પહેલો અને મહત્વનો નિયમ અથવા તો આ બાબત એમ કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું આ દાખલામાં કામમાં આવશે કુલંબ બળ અથવા તો વિદ્યુત બળ એ તે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર હોય છે આ મહત્વની વાત બે વિદ્યુત ભાર વચ્ચે જે પણ કુલંબ બળ લાગે એ હંમેશા બે વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર જ આ ફિક્સ વસ્તુ છે દિશા આપણે ગોતવા જઈએ તો આડેધડ ગમે ત્યાં દિશા નહીં ગોતવી પેલું કામ બે વિદ્યુત ભારને જોડવાનું કરવાનું અને પછી જેના ઉપર બળ લાગતું હોય એ પ્રમાણે તમને બળની દિશા મળે આપણે ગોતીએ જો તો પેલા આપણે યામાક્ષ પદ્ધતિમાં બે વિદ્યુત ભાર મૂકીએ આ છે ત્રણ અક્ષ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ અવગમ્ય અહીંયા બે વિદ્યુત ભાર મૂકું છું આ છે ક્યુ વન વિદ્યુત ભાર અને અહીંયા ક્યુ ટુ વિદ્યુત તો ક્યુ વન ને ક્યુ ટુ વિદ્યુત ભાર આપણે મૂકી તો દીધા પણ એનું એડ્રેસ શું સ્થાન શું સ્થાન દર્શાવવા માટે કયો સદિશ હોય સ્થાન સદિશ અગિયારમાં ધોરણમાં હતો તો ભાઈ આનું જે સ્થાન સદિશ છે એ છે આર વન સદિશ ક્યુ વન તો આર વન સદિશ કોણ છે તો કે ક્યુ વન વિદ્યુત ભારનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ સ્થાન સદિશ સાચું પણ હંમેશા એ સ્થાન કોની સાપેક્ષે દર્શાવે ઉગમ બિંદુની સાપેક્ષે એવી જ રીતે ક્યુ ટુ વિદ્યુત ભાર તો એનો સ્થાન સદિશ આર ટુ સદિશ આ ક્યુ ટુ વિદ્યુત ભારનો ઉગમ બિંદુની સાપેક્ષે શું છે સ્થાન સદિશ હવે બે વિદ્યુત ભાર એકબીજા ઉપર બળ લગાડે છે આપણને ખબર છે બંને વિદ્યુત ભાર એકબીજા પર વિદ્યુત બળ લગાડે બરોબર તો આપણે બે માંથી કોઈ એક બળ ગોતશું ખાલી એક જ બળ તમારે ગોતવાનું છે એ સદિશ સ્વરૂપે બે માંથી કોઈ પણ Q1 વડે Q2 ઉપર લાગશે અને Q2 વડે Q1 ઉપર એ લાગશે ઈચ્છા પડે ને એ બળ લખવા ધારો કે આપણે એક બળ ગોતી લો આપણે Q1 વડે Q2 ઉપર લાગતું વિદ્યુત બળ મેળવવું છે Q1 વડે Q2 ઉપર લાગ તો કુલંબના નિયમ મુજબ કુલંબના નિયમ મુજબ શું લખાય F બરાબર K Q1 Q2 છેદમાં R સ્ક્વેર તો અહીંયાથી સમજ્યો જો આખી વાત પેલા સંજ્ઞાની વાત કરીએ આપણે સંજ્ઞા શું લેવાની ક્યુ
Q1 વડે Q2 પર લાગતું, Q1 વડે Q2 પર લાગતું, એટલે જેના વડે લાગતું હોય ને એ બહાર લખવાનું, જેના પર લાગતું હોય એની અંદર લખવાનું. Q1 વડે Q2 પર, એટલે આમ લખાય. અને વંચાય એવી જ રીતે જો અહીંયા શું વંચાય, આ મૂંધું વાંચવાનું પાછળ. એક વડે બે પર લાગતું F એટલે બળ, એક વડે બે પર લાગતું બળ, તો એ લખ્યું ને આપણે એક વડે બે પર લાગતું બળ. આ સંજ્ઞામાં જ બધું રહે, આ સંજ્ઞા ખોટી તો આગળ બધું ખોટું લખશું આમ, બરાબર. તો તમારે સંજ્ઞાઓ કઈ રીતે ગોતવાની, જો સંજ્ઞા ગોતવાની હા રહેલી, દાખલા તરીકે તમને આપેલું છે P વડે R પર આવું એક, તો શક્યતા શું થાય, બે શક્યતા થાય, કાં તો હું આને આમ લખીશ જો, અથવા આ બે સિવાય કઈ થાય, P અને R છે બે થવા, પછી આને વાંચી લો. તમે ધારો કે આને લખ વાંચો પાછળથી શું વંચાય, R વડે P વડે, એવું છે ઉપર R વડે છે નથી, કોના વડે છે P વડે, તો એનો મીનિંગ આ સંજ્ઞા શું થઈ, આને વાંચો P વડે R પર આવ્યું ને, તો આ છે. આના પ્રમાણે આ નહીં બતાવવા, તમે જે લાઈન લખો ને એમાં બે આંકડા હોય, એ બે આંકડાને લગતી બે શક્યતા હોય, બે શક્યતા રકમમાં લખ નાખો, ભાઈ પાછળથી વાંચવા જે બંધ બેસતું હોય એ સાચું. ધારો કે આપણને કીધું છે ત્રણ પર ચાર બને, તો શક્યતા શું થાય, એફ થ્રી ફોર અથવા ફોર થ્રી, આના સિવાય કઈ થવા નથી. વાંચો છેલ્લેથી ચાર વડે ત્રણ પણ એવું આવ્યું, એવું જ છે જો, ચાર વડે તો ચાર વડે ત્રણ પર, ત્રણ પર આ સાચું. આને વાંચો તો ત્રણ વડે ચાર ઉપર, તો એવું નથી, તો આ શું થઈ ગયા, તો આ સંજ્ઞા ઉપર બધો આધાર રહેલો, આ સંજ્ઞા વ્યવસ્થિત નક્કી કરવાની, બરોબર, ભૂલ ન પડે ને. ધારો કે તમને આપ્યું છે એક્સ પર વાય વડે બોલ બેબલ, એક્સ પર વાય વડે શું આવશે, એફ એક્સ વાય કે એફ વાય એક્સ, એ એફ એક્સ વાય કીધું ને એ લખી દેવા લે. હવે આને વાંચ શું વંચાય, એવું છે રેડ, તો હાજુ બરોબર. તમે જ્યારે આના ઉપરથી આ લખી નાખો ને પરીક્ષામાં, પછી તાળો મેળવવાનું ભૂલવું નહીં, બરોબર, તાળો મેળવી લેવાનો, ભલે સાચું લખ્યું હોય આપણને ખબર સાચું લખ્યું, આપણે એક વાર તાળો મેળવવામાં શું છે, તાળો મેળવી લેવાનો, વાય વડે એક્સ પર છે, વાય વડે એક્સ પર, તો સાચું કમ્પ્લીટ. હવે આની ગંભીરતા આપણે ખબર પડશે કે નહીં, આ સંજ્ઞા તો આપણે બળની સંજ્ઞા લખી ને એવી ને એવી સંજ્ઞા રહીને અંતરમાં આપી દઈશું, એ સિવાય આ બળ તો લખી નાખ્યું, પણ બળના કેવા સ્વરૂપમાં આપણને રસ છે, આ કેવું લખ્યું, અદિશ, ક્યાંય સદિશ દેખાય ઉપર નહીં. હવે સદિશ કરી જો, બરોબર, ડાબી બાજુ સદિશ કરી નાખો, જમણી બાજુ શું ફેર પડે, તો ડાબી બાજુ કેવું સ્વરૂપ છે, ડાબી બાજુ સદિશ સ્વરૂપ છે, જો અહીં જમણી બાજુ કે અદિશ, Q1 Q2 અદિશ, અંતરનો વર્ગ એ અદિશ, તો જમણી બાજુ સ્વરૂપ કેવું હોય, હવે તકલીફ આયા નથી સદિશ અદિશમાં, તકલીફ ક્યાં છે, વચ્ચે ઇક્વલ ટુ ગયા, વચ્ચે શું કરેલું, ઇક્વલ ટુ, બરાબર, આ કેવી રીતે બરાબર થાય, સદિશ બરાબર અદિશ શું હાલે, મારે એવું કંઈક વિચારવું પડે જેથી બે બાજુ સરખા સ્વરૂપ થઈ જાય, તો પેલો ઓપ્શન અને અદિશમાં ફેરવું, તો અદિશમાં નથી ફેરવી એકાદો, કારણ કે મારે ગોતવાનું શું, તો ફરજિયાત મારે એવું કંઈક કામ કરવું પડશે કે આ અદિશ શેમાં કન્વર્ટ થઈ ગયા, સદિશમાં, અને મૂલ્યમાં ફેર ન પડવો જોઈએ,
નહીતર પાછું બરાબર ન લખી શકાય. તો એવું કંઈક વિચારો કે જેથી અહીંયા સદિશ સ્વરૂપે આવી જાય અને મૂલ્ય ન બદલાય. સાપે મરીએ લાકડી ન તો કેરેટ, કેરેટ એટલે એકમ સદિશ જે 12મા ધોરણના પહેલા લેક્ચરમાં આપણે શીખવાડેલું છે. એકમ સદિશ, એકમ સદિશ નું કામ શું હોય તો મૂલ્ય તો એક જ હોય. એટલે આનો જવાબ ધારો કે 500 હતો તો ગુણાકારમાં હું 1 મૂકું, જવાબ બદલાય? મૂલ્ય નહીં બદલાય. તો એકમ સદિશ શું કામ વ્યાખ્યાયિત કરવામાં આવે? દિશા દર્શાવે. એકમ સદિશ નું કામ શું? દિશા દર્શાવે. તો એકમ સદિશ ની સંજ્ઞા તમને ખબર છે શું આવે? કેરેટ. તો કેરેટ ઘણા બધા પ્રકારના હોય. યો આ કેરેટ, જે કેરેટ, એ કેરેટ, બધાના મૂલ્ય હોય 1. R કેરેટ, M કેરેટ. હવે સૂત્રની વાત કરો. સૂત્ર કેરેટ હોય, કેરેટ એનું સૂત્ર શું હોય? એકમ સદિશ નું સૂત્ર અથવા એકમ સદિશ ની વ્યાખ્યા શું હોય? એકમ સદિશ બરાબર શું હોય? બરોબર એકમ સદિશ બરાબર ભેદબંધ આવું હોય સદિશ ના છેદમાં તેજ સદિશ નું માન. તેજ આ લખવાનું કારણ કહું તમને. ધારો કે હું આર કેરેટ લખું તો હું લખીશ આર સદિશ અને છેદમાં એન લખું તો નો આવે. આને શું વંચાય ખબર? કે સદિશ કોણ છે તો કે આ મૂલ્ય કોનું લખું? એન. એ નો આવે. તમે સદિશે બીજા કોક નું લો, મૂલ્ય બીજા કોક નું લો તો ન ચાલે. જેનો જે સદિશ હોય મૂલ્ય કોનું લેવાનું? એ જ સદિશ. એટલે આર સદિશ હોય છેદમાં શું મૂકવું પડે? આર જ મૂકો. પછી એમ કેરેટ હોય તો એન સદિશ ના છેદમાં એન જ મૂકવો પડે. ફરજિયાત નિયમ છે બરોબર. તો આ એકમ સદિશ ની વ્યાખ્યા છે. આનો ઉપયોગ આપણે કરશું જેથી આપણી તકલીફ દૂર. એટલે આપણે મૂકી દઈએ અહીંયા કેરેટ. તો બીજો પ્રશ્ન એ ઉભો થયો, કોનો કેરેટ મૂકવો? કેનો નહીં, વિદ્યુતભારનો નો આવે. અંતરનો મૂકીએ. તો અંતરનો કેરેટ આપણે મૂકીએ એટલે આર કેરેટ. તો અહીંયા આવડું આર ડ્યુ એ કોણ હોય? વૈભવ. આર વન હોય કાર્ટ હોય આર ડ્યુ એ કયું લેવાનું? આર વન લેવાનું, કાર્ટ ટુ લેવાનું? તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે તેમની વચ્ચેનું એટલે જે બે વિદ્યુત ભાર હોય એમની વચ્ચેનું અંતર. તો બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર તો આવડું આ થાય. તો એ નથી આર વન, નથી આર ટુ, આને કહેવાય આર વન ટુ. જેટલું રેડ પેન થી લખું એટલું, બાકી આને તો તમે ગઈ નાખ્યું. એનો જેવો નંબર હોય એવો જ અંતર આપવાનો. સદિશ હોય તો શું આવશે? એકમ સદિશ. સદિશ હોય તો કેરેટ આવશે, યાદ જ રાખી. સદિશ હોય તો એકમ સદિશ આવે. આપણા માટે યાદ રાખવા માટે, કારણ કે આ માથાકૂટ જ રેડ પેન વાળી અહીંયાથી છે. આને હું કાઢી નાખું તો આ નીકળી જાય. તો વાર્તા પૂરી. તો કયા ના સૂત્ર થી? બરોબર. એટલે સદિશ સ્વરૂપમાં ખાલી ડાબી બાજુ સદિશ કરો એટલે તકલીફ ખાલી એટલી જ વધે કે સદિશ છે એટલે એકમ સદિશ આવે. અને એકમ સદિશ વિશે યાદ હોવું જરૂરી છે. તો એકમ સદિશ ની જગ્યાએ આપણે પહેલા ઇન્ટ્રોડક્શન એનું આપી કે આર ટુ વન કેરેટ કોણ છે? જ્યાં
R21 केरेट एकम सदिश छे यहाँ जो कोनी दिशा दर्शाओ कारण एकम सदिश को काम सु इसको करवान दिशा दर्शाओ कोनी दर्शाओ आई एकम सदिश भी हो कोनी लग मामू को आपने आनी लग पाई इतना मुझको आवतक नहीं तो मुख्य तत्व तो टूक में आ एकम सदिश एटले आयो के अहीं सदिश छे तो आ कोनी दिशा दर्शावे बोले एटले R21 केरेट छे ए F21 सदिश नी दिशा दर्शावतो एकम सदिश बल नी दिशा दर्शावे अब एकम सदिश नी व्याख्या मुजब लखाओ R21 केरेट बराबर व्याख्या मुजब अंश में आवे एनो सदिश એટલે આ 21 સદિશ છેદ માં એનું મૂલ્ય એટલે શું લખાય લોકુ આર 21 સદિશ નીકળી આર 21 એ કિંમત રહી મૂકતો અહીંયા તેથી એફ 21 સદિશ ઇક્વલ ટુ કે ક્યુ 1 ક્યુ 2 છેદ માં આર 21 સ્ક્વેર ગુણ્યા કેરેટ ની જગ્યાએ હું મૂકીશ R21 સદિશ છેદ માં R21 તો આ બે નો ગુણાકાર એટલે શું થઈ જશે 1 K1 Q2 છેદ માં R21 નો ઘન R21 સદિશ આવો બસ અને અહીંયાથી ફાઇનલી આપણું છેલ્લું સૂત્ર આવડવા મળે સદિશ F21 સદિશ ઇક્વલ ટુ A Q1 Q2 છેદમાં આવું લખવું ને ભેગું એટલે પહેલું માઇનસ બીજું આવે એના પેલા આકૃતિ પાછળ હવે આનો ઉપયોગ આવશે આમ તો લાલ પેનથી નથી લખ આ ખબર નહીં પડે તો દાખલા નહીં આવે એટલે લાલ પેનથી એટલે જ લખ્યું નહીં આવડે તો લાલ થઈ ગયા બરાબર આ કે દાખલા નું પહેલું સ્ટેપ જ અહીં આવશે તો ધ્યાનથી સમજો બે સ્ટેપ હું તમને કહીશ બળની દિશા ગોતવા માટેના બે સ્ટેપ પહેલું સ્ટેપ જે બે વિદ્યુત પર વચ્ચે બળ ગોતવું હોય ને એને જોડ દો કારણ કે બળ હંમેશા ક્યાં હોય જોડતી રેખા હોય એટલે જે બે વચ્ચે તમારે બળ જોતો હોય એ બેને પ્રેમથી શું કરી નાખો જોડી નાખો સ્ટેપ નંબર પહેલો બીજું સ્ટેપ જ્યાં તમારે બળ ગોતવાનું હોય જેના પર તમારે બળ ગોતવાનું હોય અહીંયા પોતાની જાતને ધારી અહીંયા આપણે ઉભો રહી જવાનું બીજું સ્ટેપ શું કીધું જેના પર બળ ગોતવાનું હોય ત્યાં તમારે શું કરવાનું ઉભો રહી જવાનું ચાલ ગોતી તો પહેલા તમારે Q1 Q2 વચ્ચે બળ ગોતવું એટલે બેને શું કરવા પડે જોડવા જોડેલા છે ને ઓલરેડી જોડ દે રેખા બનાવી દઈએ આપણે આ જોડી દીધા કમ્પ્લીટ હવે જેના પર બળ ગોતવાનું ત્યાં ઉભા રહી જાય બોલો બાળક કોના ઉપર ગોતવાનું કોના પર Q2 ઉપર ગોતવાનું ને Q2 ઉપર ઊભા રહી જાવ ઊભા રહી ગયા અહીંયા અહીંયાથી બસ ખસવાનું નહીં ધરતી કંપાવે તો નહીં ખસવાનું નહીં નહીં ઊભા અહીંયા ઊભા ઊભા ખાલી છે કેટલું કરવાનું તો ભાઈબંધ અહીંયા શક્યતા કેટલી છે તો એ રેખા ઉપર જ છે ને અહીં શક્યતા કેટલી કાં તો બળ આમ લાગશે કાં તો બળ આમ લાગશે ટૂંકમાં રેખા ઉપર જ હશે તો બે જ શક્યતા છે કાં આમ લાગે ને કાં આમ લાગે આમ લાગે આવડો આ સદિશ રેખા ઉપર આવે આકર્ષણ ને લીધે સજાતીય હોય તો અપાકર્ષણ ને લીધે ધક્કો મારશે તો અહીંયા ઉભા ઉભા તમે ચેક કરો છો
तो Q2 और Q1 બે સજા દિયો છે તો અહીં ઉપર ઉપર ચેક કરો લો Q1 વાળો વિદ્યુત પ્રવાહને પોતાની સાઈડ ખેંચે કે ધક્કો મારે બોલો ખેંચે કે ધક્કો મારે ધક્કો મારે ધક્કો મારે જ બળ આવશે આમ આ થઈ ગઈ બળની દિશા કઈ દિશા થઈ ગઈ F21 સદિશ તો અહીંયા લખાય F21 સદિશ આટલું સિમ્પલ પણ એ સિમ્પલ ત્યારે તમે માત્ર બે સ્ટેપ ને ફોલો કરશો તો આડે ધડ ઢોઢા થવા ગયા તો નહીં આવે સ્ટેપ નંબર પહેલો બે વિદ્યુત ભારોને જોડો સ્ટેપ નંબર બીજો જ્યાં આગળ બળ ગોતવાનું હોય ત્યાં ઉભારી ગયા અને પછી ચેક કરો સામે વાળો ખેંચે ટકો મારશે જો અમુક નમૂના લઈ આપણે અહીંયા 8 કુલમ મૂક્યું માઇનસ 2 કુલમ મૂક્યું મારે માઇનસ 2 કુલમ પર બળ જોતું પહેલું કામ શું કીધું તું જોડો પહેલું કામ જોડવાનું જોડો બેને જોડી દીધા બીજું કામ જ્યાં ગોતવાનું હોય અહીંયા ઉભા રહી જાઓ કોના ઉપર ગોતવાનું આ તો અહીંયા ઉભા રહી જાઓ અને હવે ચેક કરો હામે વાળો વિદ્યુત પર આપણને ખેંચશે ટકવા મારશે તો આ 8 છે ને માઇનસ 2 છે આકર્ષણ એટલે શું કરે ખેંચે તો બળ ક્યાં રાખે આવડે આ બે રીતે આવશે હજી કઈક નવું લઈ જો ચાલો આવું આવી અને મારે જોતું 3 કુલમ પર બળ 3 કુલમ ઉપર જોતું કેટલા બળ લાગે 3 કુલમ ઉપર કેટલા લાગે 1 કે 2 2 લાગશે બરોબર પહેલા આના વડે ગોતી તો પહેલા ભાઈને આડો જોડ્યા ક્યાં ઉભો રહેવા ઉભો રહી ગયો કરો છે ખેંચે ટકો કેચે તકો તકો મારે સજા દીયો છે તકો મારે તા ભાઈ બીજું આના વડે લાગે જોડો કેચે કેચે એટલે આ ભાઈ એફ આ વાત તો દાખલાની શરૂઆત જ અહીંથી થશે પછી આગળ દાખલા આવશે બરોબર તો આ તમને આવડવું જો એટલે આપણે એને હાઈલાઈટ કરેલું છે હવે આની વાત કરી કે આવું ક્યાં છે તો એના માટે પહેલા તો R21 સદિશ કયો ને આવડો આ ઈ આપણી આકૃતિમાં દર્શાવો તો R21 સદિશ એટલે બે વિદ્યુતભાર વચ્ચેનો હશે તો એને દર્શાવી આ રીતે હોય તો એનું જે શીર્ષ છે એ કઈ બાજુ રાખો R21 સદિશનું શીર્ષ શ્રી વિ ક્યાં રાખો આમ દોરું કે આમ R21 સદિશ કોની દિશામાં હોય બિંબળ કેરેટ કેરેટ કોની દિશામાં છે બળની તો બળ ક્યાં લાગે ઉપર હા તો પછી આ સદિશ ક્યાં આવે આમ જ આવે આમ આવે આ વાર્તા પૂરી R21 સદિશ હવે આપણે આની વાત કરી આવું શું કામ લાગે તો સદિશ સરવાળાનો ત્રિકોણનો નિયમ યાદ છે સદિશ સરવાળાનો ત્રિકોણનો નિયમ શું હતો રેકોર્ડિંગ દ્વારા તમે 11મા ધોરણના ચોપડામાં જોઈ લીધું સદિશ સરવાળા ત્રિકોણની મજા મજા કરો આવું બધું એ સદિશ બી સદિશ તો આને કહેતા હતા તમે આર સદિશ તો આમાં બધાને ખબર પડે કે આમ લખાય બરોબર ને આવું લખાય પણ હમણે આવું આપી દઉં તો બોલ કોના બરાબર શું A1 વત્તા A2 બરાબર A3 A2 વત્તા A3 બરાબર A1 કે A1 વત્તા A3 બરાબર A2
શું થાય અને કેમ થાય સમજાણો બધું સમજાણો ને ત્રણ સદીશ આપ્યા હોય તો સદીશ સરવાળે ત્રિકોણ નો નિયમ આવે પણ એનો તમને ટ્રીક ખબર હોય તો કામ તો જો ટ્રીક સમજાણો જે બે સદીશ નો સરવાળો કરવાનો હોય એમાં એક સદીશ ના શેષ ઉપર બીજા સદીશ નું શું હોય ઉચ્ચ એટલે આવી કન્ડિશન તમારે ગોતવાની એક નું શેષ ને બીજા નું શું હોવું જોઈએ ઉચ્ચ આવું તમે ગોતી લો એના સામે નો જે સદીશ હોય ને એ પરિણામી હોય અને સામે કેવો છે આર તો આર કયો ની પરિણામી થાય બાકી ના બે નો શું થઈ જાય સરવાળો ગોતો આ શેષ થી ઉચ્ચ ક્યાં દેખાય તો પરિણામી કેવો થાય તો એ થ્રી બરાબર શું લખશો વસ્તુ ક્લિયર આપણા ત્રિકોણમાં તે આવી કન્ડિશન દેખાય તમને શેષ થી ઉચ્ચ વાળી ક્યાં છે Q1 આગળ કે Q2 આગળ જો આ રહી આવું બધું હાઇલાઇટ કરવા જરૂર લાગે તો આને લખી લેવાનું ભાઈ બરાબર છે આ તમને શીર્ષ થી પૂછ મળ્યું તો એનો મીનિંગ એની સામેનો સદિશ કેવો હોય પરિણામી હોય ને સામેનો આર્યો એ પરિણામી હોય તો સદિશ સરવાળાના ત્રિકોણના નિયમ મુજબ શું લખાય કે સદિશ સરવાળાના ત્રિકોણના નિયમ મુજબ શું લખી શકાય તો એની સામેનો સદિશ પરિણામી છે એટલે R2 સદિશ ઇક્વલ ટુ શું આવે R2 સદિશ બરાબર R1 વત્તા R21 તો આપણે R21 ની જરૂર છે કરતા બનાવો તો R1 આવી આવતું રહે R21 બરાબર શું આવે R2 માઇનસ R1 અહીંથી આવ્યું યુ એ તો મેં પહેલા જ કીધું કદાચ આમાં તમારી બુદ્ધિ ન પહોંચે તો સીધું પહેલું માઇનસ બીજું પહેલું R2 માઇનસ B છેદમાં મૂલ્ય છે એટલે મૂલ્ય જમા લેવું આપણે માના બરાબર તો અહીંયા સદી સ્વરૂપ પૂરું થાય હવે આપણે આ તો એક જ બળ ગોતું હજી Q2 વળે છે ના ઉપર લાગે Q1 પર એ આપણે ગોતશું તો જો ભાઈ બન ચાર જ સ્ટેપ છે ખાલી ચાર સ્ટેપ વાર્તા બીજું કંઈ જ નથી પણ એના માટે 11 માં 3 નો પાયો થોડો હોય પહેલું સ્ટેપ સદીશ હોય તો કેરેટ આર સ્ટેપ નંબર બીજું કેરેટ ની જગ્યાએ શું લખાય સદીશ ના છેદમાં સદીશ નું માન એટલે આ રાખી દીધું આ બીનો ગુણાકાર થાય એટલે શું થઈ ગયો ઘન પછી અહીંયાથી સિમ્પલ વસ્તુ શું આવી પહેલો સદીશ માઇનસ બીજો સદીશ આને લખવાની કોઈ જરૂર નથી ચોપડી માં કોઈ નથી આ તો આપણે લખી દીધું બરાબર ધારો કે તમે આમાં ભૂલ કરી ગયા વન તો લખી નાખ્યું ઉતાવળ તો પેપર જોવા વાળા પૈસી તો ઈ જ જોઈશે આ બે મેળ નહીં ખાતા હોય તો અહીંથી ચોપડી આગળ કઈ નો આવે કારણ કે તમે આ ખોટું લખો એટલે આ ખોટું આવે આવડું આ ખોટું આવે એટલે એનો મીનિંગ તમે આ ખોટું જ લખવાના 1-2 અને 1-2 ખોટું લખો ને બાદ બાકી કેવી આવે ખોટી ગયા બમ્પર ઓપર આવે 3-3 નો આવે કઈ બરાબર એટલે એટલે આ લખેલું આપણે અલગથી લખવાની રીત આ રીતે જ રાખો જ્યાં જે બદલાવ છે એ હાઇલાઇટ કરવા જરૂરી જેથી વાંચતી વખતે ધ્યાનમાં આવે તો જો મારે બે વડે એક પર ગોતવું હોત તો ફેર ક્યાં આવે ખાલી એકડા પગડા બધા ફરી જાય અને આપણે Q2 ની જગ્યાએ ક્યાં ઉભા રહે Q1 તો ધક્કો લાગે તો બળ ક્યાં લાગવાનું હતું અને આવડું આ બળ હોત F12 આવું હોત તો આપણે હજી આગળ લખવા F12 F12 લખશું એટલે આ બધા એકડા પગડા શું થઈ જવાના ફરી જાય એ લખી દઈએ અને વ્યવસ્થિત રીતે લખી દો 3 માર્ક આઈએમપી પ્રશ્ન તો આગળ એવી જ રીતે આપણે જેવી રીતે એક વડે બે ઉપર મેળવું એવી જ રીતે બે વડે એક પર લાગતું બળ તો એ સીધું રખ નાખવાનું આ થિયરીમાં એવી જ રીતે Q2 વડે Q1
Q1 पर लागतो विद्युत बल, तो ये सीधे सीधे आउट हुआ लखवाड़ वच्चे ने एक स्टेप सीधे हुआ, तो एक ना पकड़े बजा फरी है, એટલે આવશે F 1 2 2 1 ની જગ્યાએ ઇક્વલ ટુ K Q 1 Q 2 છેદમાં માનાંકમાં R 1 સદિશ માઇનસ R 2 સદિશ એનો ઘન ગુણ્યા R 1 સદિશ માઇનસ R 2 સદિશ. તો હવે તમે માઇનસ નિશાની કોમન કાઢો, માઇનસ નિશાની કોમન કાઢી આપણે, આમાંથી માઇનસ કોમન કાઢો એટલે અહીં બાર લખી નાખો કે ક્યુ વન ક્યુ છેદમાં માનાંકમાં R1 સદિશ માઇનસ R2 સદિશ ગુણ્યા આ કૌંસ તૈયાર ઊંધો એટલે R2 સદિશ માઇનસ R1 સદિશ થઈ ગયું. માઇનસ કોમન કાઢ્યા ને, તો અવળું આ જે પદ મળે છે એ તો સમીકરણ એક જેવું થયું કે નહીં, કે ફેર લાગે છે? સમીકરણ એક પરથી તો આવું સાબિત થઈ ગયા એફ વન ટુ સદિશ ઇક્વલ ટુ માઇનસ એમ ના આખા ની જગ્યાએ એફ ટુ વન સદિશ થઈ ગયા. થઈ ગયા ને, ત્યાં તકલીફ પડી ગઈ છઠી માંથી જતું હોય તમારે અગિયારમું ધોરણ તો હા, પણ નેસ્ત નાબૂદ કરીને એટલે તમે એ પ્રશ્ન કરો. જો R1 સદિશ બરાબર હું એક કિંમત લઉં છું 1 3 5, R2 સદિશ બરાબર એક કિંમત લઈ લઈએ આપણે 5 7 અને 3. હવે જો બાદ બાકી લખ્યો R1 સદિશ માઇનસ R2 સદિશ એટલે 1 3 5 5 7 3 લખાવો. 1 5 5 7 3 7 5 3 + 2 + 2. ક્લિયર? હવે મૂલ્ય ગોતો. મૂલ્ય એટલે આનું શું કરી નાખીશું? માનક તો મૂલ્ય ગોતવા માટે શું કરવાનું હોય? વર્ગમૂળમાં ઘટકોના વર્ગનો સરવાળો એટલે માઇનસ 4 નો માઇનસ 4 નો વત્તા 2 નો ઇક્વલ ટુ 16 2 32 ને 4 36, એટલે 6 જવાબ આવી. હવે તમે R2 માઇનસ R1 લો. ચાલો R2 સદિશ માઇનસ R1 સદિશ એટલે પહેલા કાઉન્ટ સોંપવાનો માઇનસ 1 3 5, તો લખાવો જોઈએ 5 માઇનસ 1 4 7 માઇનસ 3 4 3 માઇનસ 5. જો તમે બાદ બાકી તમે લો છો ને ખાલી સદિશોની, તો એમાં માઇનસ નો ડિફરન્સ મળે. જો આમાં માઇનસ 4 હતું, એ ક્યાં કે કેવું થઈ ગયું? પ્લસ માઇનસ 4 પ્લસ પ્લસ 2 માઇનસ, તો માઇનસ નિશાનીનો ફેર પડ્યો એટલે તમે આમાંથી માઇનસ કોમન કાઢો તો એ નીકળે એટલે માઇનસ 12 આવી. તો આ બે ઊંધા થઈ ગયા. હવે આનું નાનું મૂલ્ય એટલે માનાંકમાં લખશો
કઈ રીતે લેશો મૂલ્ય? વર્ગમૂળમાં 4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા માઈનસ 2 નો વર્ગ, બોલો કેટલો આવે? 36 આવે કે અલગ આવે? 36 જ આવે વર્ગમૂળ. હવે તમે સમજો, માનાંકમાં હું આર વન માઇનસ આર ટુ કરવું કે માનાંકમાં આર ટુ માઇનસ આર વન કરવું? કિંમત કેવી આવે? સરખી જ આવે. એટલે તમારો જે પ્રશ્ન છે કે અહીંયા આર ટુ માઇનસ આર વન છે, અહીંયા આર વન માઇનસ આર ટુ છે, સરખું થોડું કે સરખું જ કહેવાય? કારણ કે શેમાં છે? માનાંકમાં. આ માનાંકમાં ન હોય તો માઇનસ આર. જો અહીંયા માનાંક નથી તો ઊંધું થઈ ગયું, ઋણ થઈ ગયું. પ્લસ હતું એ માઇનસ થઈ ગયું, માઇનસ હતું કેવું થઈ ગયું? પ્લસ. તો યાદ રાખો, સદિશની નિશાની ત્યારે ફરે કે માનાંક ન હોય. પણ માનાંક હોય એટલે મૂલ્ય, અને મૂલ્ય રહ્યા એ સરખા જ આવે. તો અહીંયા કોઈ મહેરબાની કરીને એવો પ્રશ્ન કરવાનો નથી એ કે ઓલામાં આર ટુ માઇનસ આર વન, અહીંયા આર વન માઇનસ આર ટુ, એ સરખા કેવી રીતે? કદાચ ખબર ન પડે તો આને તમારે લખી નાખવાનું છોડું. હવે તો ખબર પડી જાય ને, કદાચ એવું લાગે તો નોંધ લખી નાખવાની. લાંબા ગાળે 6 મહિના પછી આર વન માઇનસ આર ટુ આર ટુ માઇનસ, ત્યારે આવું કઈક લખ્યું હોય તો યાદ આવી જાય. બરોબર, કોમેડી એમાં થઈ છે. એટલે મૂલ્ય હરખા રહે, હરખું જ કે આર વન સદીશ માઇનસ આર ટુ સદીશ, એટલે અહીં લખી જ દઉં. પૂરા મૂલ્ય હરખા રહે એટલે શેના મૂલ્ય? તો માનાંકમાં આર ટુ સદીશ માઇનસ આર વન સદીશ ઇક્વલ ટુ માનાંકમાં આર વન સદીશ માઇનસ આર ટુ સદીશ. આ બે હરખો રહે. તો હવે ડાઉટ નહીં ને, એકલા પગડામાં પકડે. તો આની જગ્યાએ આ મળ્યું તો ન્યૂટનનો ત્રીજો નિયમ સાબિત થયો કે બે બળના મૂલ્ય કેવા હોય? સમાન, પણ દિશા વિરુદ્ધ. તો આને આ પ્રશ્ન ઉત્તરમાં એવી રીતે પણ પૂછાઈ ગયેલો છે કે કુલમ્બ અને ન્યૂટન બે ભયબંધ હતા, સાબિત કરો. આ દિવસે એટલે કુલમ્બનો નિયમ ન્યૂટનના ત્રીજા નિયમનું સમર્થન કરે છે તેમ દર્શાવો એવું પૂછાય. તો આ જ વાર્તા લખવાની તમારે, કોઈ ફેરફાર વગર પહેલેથી. બરોબર, એટલે આ લખી દો કે તેથી કુલમ્બનો નિયમ ન્યૂટનના ત્રીજા નિયમનું સમર્થન કરે છે. તો પ્રશ્ન આ સ્વરૂપે પણ પૂછાય છે, આ સ્વરૂપે પૂછાય. આને આ તમારે લખવાનું થશે, કરી નાખો પૂરું હોય.